પેરિસ ઓલિમ્પિક ગેમ 2024ની ક્લોઝિંગ સેરેમની પણ યોજાઈ ગઈ હતી. સેરેમનીની શરૂઆત ફ્રેન્ચ ગીતોથી થઈ હતી. સેરેમની તે જ જગ્યાએથી યોજાયો હતો જ્યાંથી ઓપનિંગ સેરેમની બાદ ગેમ્સની શરૂઆત થઈ હતી. તો ભારત તરફથી શૂટર મનુ ભાકર અને હોકી ગોલકીપર પી આર શ્રીજેશે તિરંગો હાથમાં લીધો હતો. ગોલ્ડન વોએજર પછી એન્જલે રેપર વનાડાએ ફ્રેન્ચ બેન્ડ ફોનિક્સે પરફોર્મન્સ આપ્યું હતું. આ પછી પેરિસના મેયર લોસ એન્જલસના મેયરને ઓલિમ્પિક ફ્લેગ હેન્ડઓવર કર્યો હતો, કારણ કે વર્ષ 2028માં ઓલિમ્પિક અમેરિકાના લોસ એન્જલસમાં રમાનાર છે. આ પછી હોલિવૂડના જાણીતા એક્ટર ટોમ ક્રુઝે સ્ટેડિયમની છત પરથી કૂદીને અને સ્ટન્ટ કરીને ઓલિમ્પિકમાં ફ્લેગમાં ભાગ લીધો હતો. તે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં અમેરિકા 40 ગોલ્ડ સહિત 126 મેડલ જીતીને ટોચ પર રહ્યું છે, તો ચીન બીજા સ્થાને રહ્યું છે, ત્યારે ભારત 1 સિલ્વર સહિત 6 મેડલ સાથે 7મા રિપીટ 71મા ક્રમે રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.